नमस्ते। आज हम हमने एक बिलाड़ी चाडी नो एक गीत सुनाई। तो हालो एक बिलाड़ी चाडी तेने पेरी चाडी सारे पेरी ने भरवागे तड़ाव मतु करवागे तड़ाव मतु मक तेरी ने आवे चक सारी नो चेड़ो छुटी गयो मगर नमो मा आवे गयो मगर बिलाड़ी खाई गयो। मित्रों आज हम तुमने सी भाई ने નેસસલા ભાઈની વાર્તા સંભળાવવાની છું। તો ચાલો બાળ મિત્રો આપણે શીખીએ। એક જંગલ હતું, એમાં સિંહ ભાઈ તો હતા અને સસલા ભાઈ એમ સોયતા હતા। સસલા ભાઈ એમ પોતાને નોતાને એમ કે હું હવે શું કરું। તો મને એક આઈડિયા મળ્યો કે જાણે એ પછી સિંહ ભાઈ પાસે ગયો। તો સિંહ ભાઈએ કીધું, હવે તું કેમ આજ મોડો આવ્યો? તો સસલાભાઈએ કીધું, તમારા જેવો એક રસ્તામાં સિંહ માર્યો હતો એટલે મને જવા ન દીધો, પછી ઘડીક થયો ને પછી મને જવા દીધો એટલે હું તમારી પાસે દોડી દોડીને આવ્યો। અને પછી શું થયું કહો? ત્યાં એક ગુફા હતી, એમાં અંદર પાણી હતું। તો સસલાભાઈ તો સિંહભાઈ નામ લઈને ગયા। તો ત્યાં એક કુંડું હતું, એમાં પાણી હતું। તો એને એનો જ ફેસ દેખાતો હતો એટલે એ બોલ્યો, હું તને મારી નાખીશ। તો અંદર એનો અવાજ ટક અવાજ આવ્યો એટલે એમાં છે એમ એ ગુફા એમ પાણી બોલ્યો અંદર છે, હું તને મારી નાખીશ। અને પછી સિંહભાઈ બહુ અંદર ગયા અને પછી તો પડી ગયા। પછી સસલાભાઈના બધા પ્રાણીઓ મળી અને એને એમ કીધું, વાહ સસલાભાઈ વાહ, કંઈક બુદ્ધિ હલાવી બળે, નમસ્તે બાય। મિત્રો આજે તમને કંઈક શીખવાની છું પણ હું કહીશ નહીં, તો હાલો ચાલો। એક કાગડો હતો, એ રોજ પાણી નતો પીતો, પછી એની મટકી પડી, એમાં અધૂરું પાણી હતું અને એને એક ઉપાય આવ્યો, જાણે અહીંયા આજુબાજુ કાતરા પડ્યા હતા તો એને એની કાંચીન આમ લઈને પાણીમાં નાખ્યા અને પછી પાણી ઉપર આવતું રહ્યું એટલે ઈ પીને જતો રહ્યો અને આપણે બુદ્ધિ હલાવી પડે। નમસ્તે બાળ મિત્રો, આજે હું તમને શીખવાડીશ આલુ કા ચાલો બેટે કહાં ગયા થા। તો હાલો આપણે શીખીએ। હાલો આલુ કા ચાલો બેટા કહાં ગયે થે? બેંગન કી ટોકરી મેં સો રહે થે, બેંગન કે દાંત મારી રો રહે થે, મમ્મી ને પ્યાર કિયા હસ રહે થે, પાપા ને પૈસે દીએ નાચ રહે થે, ભૈયા ને લડ દીએ ખા રહે થે, ટિન 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 ટિન। આજ હું તમને સિંહ ભાઈની અને સસલા ભાઈની વાર્તા સંભળાવવાની છું। તો ચાલો બાળ મિત્રો આપણે શીખીએ। એક જંગલ હતું, એમાં સિંહ ભાઈ તો હતા અને સસલાભાઈ એમ સોયતા હતા। સસલાભાઈ એમ પોતાને નોતાને એમ કે હું હવે શું કરું। તો મને એક આઈડિયા મળ્યો એ પછી સિંહ ભાઈ પાસે ગયો। તો સિંહભાઈએ કીધું, હવે તું કેમ આજ મોડો આવ્યો? તો સસલાભાઈએ કીધું, તમારા જેવો એક રસ્તામાં સિંહ માર્યો હતો એટલે મને જવા ન દીધું, પછી ઘડીક થયો ને પછી મને જવા દીધો એટલે હું તમારી પાસે દોડી દોડીને આવ્યો। અને પછી શું થયું કહો? ત્યાં એક ગુફા હતી, એમાં અંદર પાણી હતું। તો સસલાભાઈ તો સિંહભાઈ નામ લઈને ગયા। તો ત્યાં એક કુંડું હતું, એમાં પાણી હતું, તો એને એનો જ ફેસ દેખાતો હતો એટલે એ બોલ્યો, હું તને મારી નાખીશ। તો અંદર એનો અવાજ ટક અવાજ આવ્યો એટલે એમાં છે એમ એ ગુફા એમ પાણી બોલ્યો
ને મારી નાખીશ અને પછી સિંહભાઈ બહુ અંદર ગયા અને પછી તો પડી ગયા. પછી સસલાભાઈને બધા પ્રાણીઓ મળી અને એને એમ કીધું, વાહ સસલાભાઈ વાહ, કઈક બુદ્ધિ હલાવી બળે. નમસ્તે. નમસ્તે, આજ હું તમને એક બિલાડી ચાડીનો એક ગીત સંભળાવીશ. તો હાલો, એક બિલાડી ચાડી તેની પેરી ચાડી સાડી પેરીને ફરવા ગઈ તળાવમાં. તો તરવા ગઈ તળાવમાં તો મગ રીને આવ્યા ચક. સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. મિત્રો, આજે તમને કંઈક શીખવાની છું પણ હું કહીશ નહીં. તો હાલો ચાલો. એક કાગડો હતો, એ રોજ પાણી નતો પીતો. પછી એની મટકી પડી, એમાં અધૂરું પાણી હતું અને એને એક ઉપાય આવ્યો. જાણે અહીંયા આજુબાજુ કાતરા પડ્યા હતા, તો એને એની કાંછીન આમ લઈ લઈને પાણીમાં નાખ્યા અને પછી પાણી ઉપર આવતું રહ્યું એટલે ઈ પીને જતો રહ્યો. અને આપણે બુદ્ધિ હલાવી પડે. નમસ્તે બાળ મિત્રો, આજે હું તમને શીખવાડીશ આલુ કા ચાલુ બેટે કહા ગયા થા. તો હાલો આપણે શીખીએ. હાલો, આલુ કા ચાલુ બેટા કહા